हेलो विद्यार्थियों, धोरण नौ विषय गणित आपणे प्रकरण चौदमू चाले छे, आंकड़ा शास्त्र। तो मैं तमने मध्यक तो शीखवाड़ी दीधुं तुं, तो हवे मध्यक में अमुक दाखला शीखवाड़ू छूं, ते ध्यान आपजो बराबर। हाँ, हवे आपणे मध्यक कई रीते शोधवो, तो आवी रीते आपणे कोठो आप्यो होय, जुओ अवलोकन आपने आपेलू छे, तो गुण छे अने विद्यार्थियोंनी संख्या आपेली छे। जे आ कोठो आप्यो छे एमां विद्यार्थियोंना 50 गुणनी परीक्षामां मेळवेल गुणनुं आवृत्ति वितरण ए तैयार करेलू छे बराबर। जो गुण छे एमां ऊपर 15, 22, 28, 31, 35, 40, 44, 46। હવે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે મતલબ કે 15 ગુણ મેળવનાર 2 જણ છે, 22 ગુણ મેળવનાર 3 જણ છે, પછી 28 ગુણ મેળવનાર 5 જણ છે, 31 ગુણ મેળવનાર 6 જણ, 35 ગુણ મેળવનાર બીજા 6 જણ છે, 40 ગુણ મેળવનાર 4 જણ છે, 44 ગુણ મેળવનાર 3 જણ છે અને 46 ગુણ મેળવનાર એક જણ છે બરાબર। હવે તો આપણે એનો માહિતીનો મધ્યક શોધવો હોય તો આપણે આ રીતે ત્રણ ખાના પાડવાના છે। ગુણ એટલે એને એક્સઆઈ કહેવાય, પહેલું ખાનું ઉપરનું છે એને એક્સઆઈ કહેવાય। જે આ ખાના આપ્યા છે એ આપણે લાઇનસર પહેલી લીટી છે ગુણવાળી એ આપણે સીધી લીટીમાં લખી લઈશું બરાબર, કે 15, 22, 28, 31, 33, 35, 40, 44 ને 46 બરાબર। તો એ ખાનામાં મૂકીશું અને નીચે જે મેળવેલા ગુણના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો આપણે મેં કીધું ને કે 15 ગુણ 2 જણ લાયા છે, 22 ગુણ 3 જણ લાયા, એ આપણે એને FI કહેવાય। FI છે એ બીજા ખાનામાં મૂકીશું અને પછી આપણે એ બંનેનો ગુણાકાર કરવાનો એટલે ત્રીજું ખાનું FIXI મળશે બરાબર। જુઓ ગુણ એટલે કે XI, તો પહેલા ખાનામાં 15 છે, પછી FIમાં 2 છે અને 15 દૂ 30 બરાબર। હવે જુઓ બીજા ખાનામાં 22 છે, 22 ત્રણ જણના ગુણ છે એટલે 22 તરી 66, પછી 28 છે, 28 એ 5 જણ છે, તો જુઓ 8 પંચા 40 વધી 4, 5 દૂ 10 ને 4 14 એટલે કુલ 140 થયા। હવે 31 ગુણ છે એ 6 જણને છે એટલે કે 6 એકા 6 અને 6 તરી 18 એટલે 186 થયા। હવે 35 ગુણ મેળવનાર વિદ્યાર્થી છે એ પણ 6 જણ છે એટલે 6 પંચા 30 વધી 3 6 તરી 18, 18 ને 3 21 થશે। હવે 40 ગુણ મેળવનાર 4 જણ છે એટલે 64 160 જણ। હવે 44 ગુણ મેળવનાર 3 જણ છે એટલે 4 તરી 12, 12નો બગડો વધી 1, 4 તરી 12 ને 1 13। હવે 46 ગુણ મેળવનાર 1 જણ છે એટલે 46 એકા 46, અને કુલ આપણે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે આનું ટોટલ કરીશું, 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 6 ને 4 10, 16 ને 26, 26 ને 3 29, 29 ને 1 30 એટલે n બરાબર 30 મળ્યા। હવે આપણે આનું પણ પ્લસ કરીશું, 6 6 ને 4 10 10 ને, જુઓ આપણે 6 અને 6 12, 12 ને 2 14, 14 ને 6 એટલા થશે 20 વધી 2 એટલે 6 ને 4 10, 10 ને એમ કરીને જુઓ 970 થાય છે બરાબર। હવે એ 970 થાય છે એટલે આપણે એનો હવે મધ્યક શોધવાનો છે, તો મધ્યક બરાબર XII બરાબર સિગ્મા XI FI અપન N, એટલે હવે FIXI કેટલું મળ્યું છે 970, 970 અપન એનમુ પદ એટલે કે એનમી સંખ્યા કેટલી છે 30 છે, તો એને ભાગાકાર કરીશું આપણે એટલે આપણને કેટલો જવાબ મળશે,
32.33 એ આપણું શું મળ્યું, એનો જવાબ મળ્યો એટલે મધ્યક એક્સ બાર આપણને 32.33 મળ્યો. બરાબર, હવે જુઓ બીજો દાખલો જે છે એ આપણે છે 11 વિદ્યાર્થીઓનું વજન આપ્યું છે. તો એમાં જુઓ આમાં આપણે મધ્યસ્થ શોધવાનો છે. બરાબર, તો જુઓ 37, 42, 40, 39, 41, 35, 37, 36, 40, 42. હવે આપણે આમાં મધ્યસ્થ શોધવો હોય તો એને આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવું પડે તો જ એનું આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. બરાબર, હવે જો લાઈન સર પહેલાં નાની નાની સંખ્યા લેતું જવાનું, એટલે જુઓ નાનામાં નાની સંખ્યા 35 છે, પછી બીજા નંબરમાં આવે છે 36 છે, પછી જુઓ બે વાર 37 છે, તો મેં 37 લખ્યા છે, એના પછી 39 છે, અને પછી 40 પણ બે વાર છે, અને પછી 41 છે, અને પછી 42 પણ બે વાર છે. બરાબર, હવે આપણે n બરાબર 11 છે, તો 11 છે પદ એટલા માટે એને કેવી સંખ્યા કહેવાશે, એકી સંખ્યા કહેવાય. એકી એટલે કે અયુગ્મ સંખ્યા, તો આ અયુગ્મ સંખ્યા છે, તેથી હવે આપણે એનો માહિતીનો મધ્યસ્થ શોધીશું. તો માહિતીનો મધ્યસ્થ એટલે કે m બરાબર n પ્લસ 1 અપન ટુ મૂળ અવલોકન, આ એનું સૂત્ર છે. બરાબર, હવે નીચે જુઓ, હવે મેં કીધું ને તમને કે 11 એટલે કે કુલ 11 માહિતી છે, તો 11 પ્લસ સૂત્ર પ્રમાણે n બરાબર 11 લઈશું અને પ્લસ 1 કરીશું અપન 2 કરીશું, એટલે 11 ને 1, 12 અપન 2, એટલે કે 2 6 12, એટલે કયું પદ મળ્યું, આ છઠ્ઠું અવલોકન મળ્યું. બરાબર, એટલે છઠ્ઠું અવલોકન આપણે જુઓ લાઈન સરામાં જોવાનું, 35, 36, 37, 37, 39 અને 40, એટલે કે જો 1, 2, 3, 4, 5 અને 6, એટલે છઠ્ઠું પદ કયું થયું આપણું, 40મું, 40 થયું ને, એટલે આપણે એ છઠ્ઠું અવલોકન 40 છે. આમ આ માહિતીનો મધ્યસ્થ બરાબર 40 છે એમ આપણે કહી શકીશું. પછી આ જ રકમમાં આપણને એમ કે આ રકમમાંથી આપણે બહુલક શોધો, તો બહુલક એટલે શું, તો બહુલક એટલે ઝેડ બરાબર લેવાનું. બરાબર, તો ઝેડ બરાબર એટલે કે વધારે મેં વધારે જે સંખ્યા હોય એને બહુલક કહેવાય છે. તો જુઓ એમાં 37 છે એ બે વાર છે, 40 બે વાર છે, અને 42 પણ બે વાર છે, એટલે આપણે આ ત્રણે ત્રણ છે એને આપણે શું કહીશું, બહુલક. એટલે આપણને ઝેડ શોધવાનો કે બહુલક શોધવાનું કે, તો કઈ સંખ્યા લેવાની, વધારે માં વધારે બે વાર એક કરતાં વધારે જે સંખ્યા હોય એને આપણે શું કહીશું, બહુલક કહીશું. એટલે આમાં બહુલક કેટલા છે, ત્રણ છે, 37 બે વાર, 40 બે વાર, અને 42 બે વાર. એટલે જો કોઈ વાર વધારે પણ હોઈ શકે અને કોઈ વાર એક પણ બે વાર સંખ્યા હોય તો એને આપણે બહુલક કહીશું. બરાબર, આ દાખલામાં સમજો પડી, એટલે મેં તમને ત્રણ રીત શીખવાડી, એક મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એટલે તમારે આ રીતે હવે દાખલા ગણવાના છે, આ 10મામાં ચેપ્ટર પૂછાય છે, એટલે થોડો પ્રયત્ન કરજો તો તમારે આ ચેપ્ટર ચાલશે. બરાબર, ચલો.